दाढ़ नदी में नवा नीर आता पौर विस्तार केटलाक गामों संपर्क विहोण बनया छे। गुजरात में सतत वरसी रहेला वरसाद पगले पौर दाढ़ नदी में नवा नीर आता पौर विस्तार नीचाणवाड़ा विस्तार में दौलतपुरा रसूलपुरा रामनाथना मेन रस्ता नदी में पाणी फरी वळ्या छे। मळती माहिती मुजब पौर पासे आवेला दौलतपुरा तेमज रसूलपुरा जवा माटे मात्र एक ज रस्तो छे, जे राह पर कोजवे बनावामां आव्यो छे, परंतु वधारे वरसादना कारणे कोजवे पर पाणी फरी वळता गाम लोकोनो अवर जवानो मेन रस्तो बंध थई गयो छे। आगामी 5 दिवस ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં તમામ નદી નાળા છલકાય છે, તેવામાં પોરથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવા પામી છે। સતત 3 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઢાઢર નદી ગાંડી તૂર બની છે, જેના કારણે દોલતપુર અને રામનાથ ગામનો સંપર્ક તૂટ્યો હતો। ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો વધુ તારાજી સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે। हाल नीचाणवाड़ा गामों में जनजीवन ने असर पड़ रही है। दौलतपुरा ने रामनाथ गामों दर वर्षे आज स्थिति निर्माण थाय छे, त्यारे बीजी बाजू पौर चौकड़ी पर नीचाणवाड़ा विस्तार की अंदर ढाढ़ नदी ना पानी रहीशों घर में घुसया था। पौर पंचायत सरपंच जगदीशभाई रमणभाई पटेल तथा वर्णामा पुलिस स्टेशन पौर चौकी जमादार संतोष प्रसाद सूर्यमणि पाठक हेड कॉन्स्टेबल सज्जू भा तथा तमाम ने रहीशों ने वारे आवी तमाम ने घर घर फरी पौर वेराई माताजीना कम्युनिटी हॉल में अने पौर ब्रिज नीचे सलामत स्थले पोतानो गरवखरीनो सामान लईने खसेडवामां आव्या हता। बधी ज परिस्थितिनो सामनो करवा माटे पण जिल्ला वहीवटीतंत्र सज्ज छे। बीजी बाजू असरग्रस्त ग्रामजनोमां रोष जोवा मळ्यो हतो। जीवन जरूरियातनी चीजवस्तुओ पौर गामे लेवा माटे आवुं पड़े छे, त्यारे पौर आवानो रस्तो पाणीमां गरकाव थई गयो छे, जनजीवन उपर असर पहोंची हती। गामडाओनी अंदर दर वर्षे आ ज परिस्थिति दौलतपुरा तथा रामनाथ तथा राघवपुरा तथा पातरवेणी જેવા અનેક ગામોને પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ચૂંટણી સમય વોટ લેવા માટે આવા અંતરિયાળ ગામો સુધી ઘર ઘર સુધી નેતાઓ વોટ લેવા માટે પ્રજા પાસે જાય છે। આવી કપરી પરિસ્થિતિની અંદર કોઈપણ રાજકીય નેતાઓ પ્રજા પડખે આવવા તૈયાર નથી। જો ખરેખર આવી કપરી પરિસ્થિતિની અંદર પ્રજાની પડખે આવીને ઊભા રહે તો તે ખરેખર પ્રજાએ સાચો નેતા ચૂંટાઈને લાવ્યા તેવું માનવામાં આવે, પણ ખરેખર આ પૂર અસરગ્રસ્ત ગામડાઓમાં ચૂંટણી આવે એટલે વોટ લઈ વિજેતા થઈ જાય એટલે 5 વર્ષ સુધી નેતાઓ ગામડાની પ્રજાને જોવા પણ આવતા નથી। કેટલાક નેતાઓને તો પૂર અસરગ્રસ્ત ગામડાઓ જેવા કે દોલતપુરા, રામનાથ, રાઘવપુરા, પાતરવેણી જેવા અનેક ગામડાઓ ક્યાં આવેલા છે તે ચૂંટાઈ આવેલા નેતાઓને ખબર છે ખરી। પૂર અસરગ્રસ્ત ગ્રામજનો અને સરપંચોએ કોઝવે નાડું બનાવવા માટે નેતાઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં નેતાઓ એસી ગાડીમાં ફરી ઘરમાં બેસીને માત્ર ને માત્ર તમાશો જોવે છે, ત્યારબાદ પ્રજાના વોટ લઈ પ્રજાને લોલીપોપ આપીને જતા રહે છે। લોકમત ન્યૂઝ ચેનલ અસરગ્રસ્ત ગ્રામજનોને વારે આવી પ્રજાનો અવાજ તંત્ર અને નેતાઓને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો છે। લોકમત ન્યૂઝ ચેનલના પોરના પ્રતિનિધિ હિતેશ પટેલ તમામ પૂર અસરગ્રસ્ત ગામડાની પ્રજાને સરપંચો ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી હતી, ત્યારે ગામના લોકોએ કોઈ પણ રાજકીય નેતા કે તંત્ર દ્વારા ખબર અંતર પણ પૂછવામાં આવી નથી, શું જરૂરિયાત છે એ પણ ગ્રામ્યજનોને પૂછવામાં નથી આવી। ત્યાં પોર ગ્રામ પંચાયતના સરપંચ જગદીશભાઈ પટેલ ગરીબોના મસીહા એવા પોર ચોકીદારના ઝૂંપડપટ્ટીના વિસ્તારના વાહરે આવી તેમના સલામત સ્થળે ખસેડી તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। દર વર્ષે આ વ્યવસ્થા કરવામાં આવે છે। આખરે મદદ લેવા માટે લોકમત ન્યૂઝ ચેનલનો સહારો તંત્ર પાસે મદદની માંગ કરી હતી। તંત્ર દ્વારા આવતીકાલે જાહેરાત કરવામાં આવી હતી કે પૂર અસરગ્રસ્તોને સલામત તમામ રીતે ખસેડવામાં આવ્યા છે, પણ તંત્રના દાવા અહીં પોકળ સાબિત થયા છે। જ્યાં તંત્ર ના પહોંચ્યું ત્યાં લોકમત ન્યૂઝ પહોંચ્યું અને લોકમત ન્યૂઝ ચેનલની ટીમ હર હંમેશ પ્રજાની પડખે રહી પ્રજાને ન્યાય અપાવ્યો છે। આશા રાખીએ કે અમારા લોકમત ન્યૂઝ ચેનલની અંદર અહેવાલ પ્રસારિત કર્યા બાદ જાડી ચામડીના અધિકારીઓને ચૂંટાઈને આવેલા નેતાઓ ઘોડી પ્રજાની પડખે આવીને ઉભા રહે તેવી પ્રજાની આશા છે। ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે પોરની ઢાઢર નદી છે ગાંડી તૂર બની છે। આજે અમારી લોકમત ન્યૂઝ ચેનલની ટીમ સવારથી કેટલા ગામોની અંદર જે પાણી ભરવાના જે બનાવ બનેલા છે એની મોનિટરિંગ કરી રહી હતી, તો આજે અમારી ટીમ આવી પહોંચી છે અંખી ગામના જે સીમમાં જે દોલતપુરા ગામ છે, દોલતપુરા, સહપુરા, રામનાથ, અંખી, હંસાપુરા, પાતરવેણી તમામે તમામ ગામ છે એ સંપર્ક વિહોણા થયા છે। મારી પાછળ જે આ દ્રશ્યો જોઈ શકો છો એ આ વરસાદી પાણી જે ઢાઢર નદીના પૂર છે એ આ દોલતપુરા ગામ છે, ગામની અંદરથી કોઈ ના બહાર આવી શકે કે ના બહારથી અંદર કોઈ જઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તંત્ર દ્વારા પણ તમામ લોકોને સાચવેથી રાખવામાં આવી સબ સલામતના દાવા કરી રહી છે, પણ અગર કોઈ પણ નેતા કે કોઈ પણ તંત્ર આ પ્રજાની પડખે આવીને ઊભું નથી એવું સ્થાનિકનું કહેવું છે। આપણી સાથે કેટલાક ગ્રામજનો છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। માસી શું કહેશો? પાણી ભરાયા છે ઘરમાં નહીં, ચા કોણ લોટ હું ખાય હું પીવા, બિચારા બેઠા છે ભૂખે તરશે હાથ પગ ચાલે, કોઈ એવું જ હોય બેજી હોતી હોય કોઈની ડિલિવરીનો ટાઈમ હોય તો બૈરું મરી પણ જઈ શકે એવું છે સાહેબ, કોઈ ધોવા વાળ નહીં, કોઈ ભરકારના નહીં,
ભગવાન ભરોસે બેઠા છે, જીવાડા તો બી ને મરી જાય તો બી, વચ્ચે નદી છે, એક રાહ કરીને છે, એ ગામના કિનારે ગામડું નાનું આવ્યું છે, એ ગામડામાં બહુ પરિસ્થિતિ ખરાબ છે સાહેબ, કોઈ તમે મહેરબાની કરીને જુઓ, કોકનો મોકલો તો આભાર કહેવાય. તંત્રનું કેવું, આ જે એમનું કેવું છે, સ્થાનિકોનું કેવું છે કે કોઈ પણ જાતનું કોઈ પણ જીવન રાખવામાં આવતું નથી, કોઈ મરી જાય તો પણ રામ ભરોસે છોડી મૂકવામાં આવે છે. શું કહેશો તમે આ દોલતપુરા જે પાણી પડે છે? આ અહીંયાથી દોલતપુરા કરીને ગામ છે, ત્યાં કેટલાય કુટુંબો છે. અત્યારે કાલ સાંજના આજે સવાર અને આજે સાંજ પછી પણ એ લોકો પોતાના રામ ભરોસે અને ભગવાન ભરોસે એ બેસી રહેશે. અત્યારે તેના અહીંના તરફથી કોઈ પણ જાતની એમને મદદ પહોંચી નથી, કોઈ પણ જાતની મદદ પહોંચી નથી. જે પાણી છે એ ચોમાસાની દરમિયાન જે દોલતપુરમાં પરિસ્થિતિનું નિર્માણ થાય છે, રજૂઆત કરીને કામ નાખ્યું. વારંવાર દોલતપુરા ગામ અને અંકી ગામની રજૂઆત હોવા છતાં તંત્રએ કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી આજ રોજ સુધી. જ્યાં સુધી મને ખબર છે કે આટલા વખત જેટલા વખત પણ પાણી આવ્યું ત્યાં સુધીને કોઈ પણ તંત્રએ દોલતપુરા ગામમાં જઈને તજવીજ લીધી નથી. અને દોલતપુરા એવું નાનું એવું ગામ છે કે ત્યાં લગભગ 30 એક મકાન છે અને કમસે કમ 100 એક માણસની વસ્તી હશે. પણ અત્યારે એ લોકોની પરિસ્થિતિ એટલી બધી દૈનિક છે કે જો કોઈ ઘરમાં સ્ટોક હોય તો એ લોકો જમવાનું બનાવી શકે, બાકી જેટલા દાડા પાણી રહેશે એટલા દિવસ એ લોકો ભૂખ્યા અને તરસ્યા બેસી રહે એવી પોઝિશન માની શકાય. કારણ કે કોઈ પણ જાતનો સંપર્ક એ ગામને થઈ શકે એવો અત્યારે નથી અને કોઈ પણ તંત્રએ ત્યાં આગળ કોઈને સંપર્કમાં કર્યા નથી. આજે આ મીડિયાવાળા ભાઈઓ જે આવ્યા છે, જે લોકમત ન્યૂઝ છે, એના થકી અમે તંત્રને મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એક અનખી ગામમાં પણ ઘણા બધા મકાનો એવા છે કે પાણીથી ભરપૂર થઈ ગયેલા છે, ઘણા બધા ઘર લોકોના ઘર વખરી છે એ પણ નાશ પામી છે, જમવા ઘણા પરિસ્થિતિ એવી છે કે જમવાનું પણ 2 સમયનું એમને મળી શકે એવું નથી. તો એવી રીતે દોલતપુરાની પણ એ જ પરિસ્થિતિ છે કે ભાઈ એમને તે જમવાનું પણ મળી શકે નહીં. તો અમે આ લોકમત ન્યૂઝના દ્વારા તંત્રને જાણ કરવા પ્રયત્ન કરી રહ્યા છે અને અમારી વિનંતી છે કે આ ગામોના તમે કચ્છમાં આવો અને ગામને રૂબરૂ આવીને પરિસ્થિતિનું જુઓ અને પછી કોઈકને મદદ કરાય તો બની શકે તો મદદ કરો. રાજનેતાઓને પણ અમારી અપીલ છે કે જે વિધાનસભા ચૂંટણી વખતે જે આવતા હોય છે, જેવી રીતે અમારા કરજણના અક્ષય પટેલ જે આજ રોજ સુધી ચૂંટણી લડ્યા ખરા પણ 2 વખત જીત્યા ખરા, પણ આજ રોજ સુધી આ દોલતપુરા કે અનખી ગામની અંદર પગ હરખો મૂક્યો નથી. આટલી આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં દોલતપુરા છે, અનખી છે, ફાજલપુર છે, રામનાથ છે, શાહપુરા છે, રસુલપુરા છે, સુંદરપુરા છે, પાત્રવેણી છે, રૂવાદ છે, સલાડ છે, એવા ઘણા બધા ગામડા છે જે અહીંયા આગળ સંપર્ક વિહોણા થઈ ગયા છે. અત્યારે જે ગામની પોતાની કન જે હોય એ જ લઈને ખાઈ રહ્યા એવા છે. તો મારે ખાસ તો અક્ષય પટેલને એવું કહેવું છે કે ભાઈ એ પોતે આવીને પહેલા એક વખત સ્થળ ઉપર આવીને જોવે એવી અમારી માંગણી છે. આ 24 કલાક થઈ ગયા તો એ પણ કોઈ નેતા કે કોઈ તંત્ર દ્વારા મદદ થઈ હોય? કોઈ પણ જાતનો નેતા કે કોઈ પણ તંત્ર અહીંયા આવ્યું નથી. અમને તમારી પહેલાં VTV ન્યૂઝવાળા આવ્યા હતા અને VTV ન્યૂઝનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકમત ન્યૂઝનો પણ અમે આભાર માનીએ છીએ દિલથી કે આવીને અમારી વચ્ચે આવીને ઊભા રહ્યા અને અમારી સમસ્યાઓને તંત્ર અને નેતાઓ સુધી પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છે અને એ સફળ થાય એવી અમારી આશા છે, જેથી કોકને ગરીબને અનાજ મળી રહે 2 ટાઈમનું ને જમવાનું મળે, બસ કોકના છોકરા ભૂખ્યા ના હોય. બાકી ગામ લોકો તો ખરેખર દર્શક મિત્રો, જે નેતા વોટ લેવા સમયે જ્યારે ગામમાં આવતા હોય છે પણ ખરેખર આવી કપરી પરિસ્થિતિની અંદર પ્રજાની પડખે જે આવીને ઊભો રહે એ નેતા ખરેખર નેતા જ કહેવાય. પણ આવા સમયે ખરેખર જે નેતાને પહોંચવાનું હોય, તંત્રને પહોંચવાનું હોય, તે મીડિયા પહોંચીને તંત્રને જગડવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. આ દોલતપુરાની વાત કરવામાં આવે તો દોલતપુરા ગામની અંદર આ ચોમાસા દરમિયાન આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પોતે હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા.